હેલો એસ્પેરન્ટ્સ, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે હું તમારી સમક્ષ કોઈ પણ આવી પ્રતિસ્પર્ધા અથવા સ્પર્ધાત્મક પરીક્ષા દેતા હોય ત્યારે પરીક્ષા દરમિયાન શું ધ્યાન રાખવું, સાથે સાથે કઈ રીતના પરીક્ષાની અંદર ટાઈમ મેનેજમેન્ટ કરવું, અને એના ઉપરાંત જે કટ ઓફને લગતા જે પ્રશ્નો હોય છે, ભાઈ કેટલો કટ ઓફ રહેશે, એના સંદર્ભે આજે હું તમને આ વિડીયોની અંદર ગાઈડ કરીશ. તો સૌથી પહેલી વસ્તુ એ કહું કે જે આપણે બિન સચિવાલય ક્લાર્કની અંદર તમે જોયું, જે તમે સિલેબસ કે અત્યારે તૈયારી કરો છો, તો એમાં એક બાબત તમે ખાસ નોંધી દીધી છે કે સૌથી વધારે જે ગુણભાર છે એ બંધારણ અને જાહેર વહીવટ વિષયનો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં તમે તૈયારી તો ખૂબ સરસ કરી જ હશે, પરંતુ બંધારણ અને જાહેર વહીવટ આ બંનેના સંદર્ભે એક બાબત અહીંયા હું ખાસ કહીશ કે બંધારણની અંદર જે પહેલા આમુખ, ત્રીજો ભાગ એટલે કે મૂળભૂત અધિકારો, ચોથો ભાગ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, પાંચમો ભાગ સંઘનું માળખું અને છઠ્ઠો ભાગ રાજ્યનું માળખું, કે જે આશરે 80% કન્ટેન્ટ એમાંથી પૂછાતું હોય છે. તો તમારે બંધારણના સંદર્ભે અગર રિવિઝન કરવું હોય તો આ ચાર ભાગને ખાસ પહેલા પ્રાયોરિટી આપી, એના સિવાયના જે ભાગ છે બંધારણના, જેમાં અમુક સંસ્થાઓ અને એમાં ખાસ કરીને એની સત્તાઓ, ફરજો, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, જે કોઈ પણ હોદ્દાઓ છે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાંથી પણ પ્રશ્નો વધુ ને વધુ બનતા હોય છે, જે અત્યારે જે પ્રમાણે ડેપ્થ લેવલના પ્રશ્નો પૂછાય છે એ પ્રમાણે ખાસ તમારે એના પર ધ્યાન આપવું જરૂરી છે. બીજું, જાહેર વહીવટ સંદર્ભે મને ઘણા બધા વિદ્યાર્થીઓ મળ્યા અને એમને ઘણા પ્રશ્નો મનમાં રહેતા હોય છે કે જાહેર વહીવટમાંથી શું વાંચવું અથવા કઈ બાબત ઉપર ખાસ ધ્યાન આપવું. તો જો તમે 2015 થી અત્યાર સુધીના બિનસચિવાલય ક્લાર્કના તમે પેપર જોશો તો તમને ખ્યાલ આવશે કે જાહેર વહીવટ સંદર્ભે ખાસ કરીને ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા ભારત સરકારની અલગ અલગ જે સંસ્થાઓ છે કે જે જાહેર વહીવટ સાથે સંકળાયેલી છે, જેમાં ખાસ કરીને સરકારના મંત્રાલયો, વિભાગો અને સરકારના જે રિફોર્મ્સ કમિશન અથવા જે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન છે, એના વિશેના સવાલો સૌથી વધારે પૂછાતા હોય. ઉદાહરણ તરીકે 2015માં વારંવાર પૂછાયું કે ભાઈ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી કઈ જગ્યાએ આવેલી છે, અથવા આઈએસનું ટ્રેનિંગ સેન્ટર ગુજરાતમાં અથવા ભારતમાં ક્યાં આવેલું છે. એના ઉપરાંત અત્યાર સુધીમાં જાહેર વહીવટ સંદર્ભે જે કોઈ લોકોએ પોતાના અમુક વિચારો રજૂ કર્યા હોય અથવા નવા કોઈ એમાં રિસર્ચ કર્યા હોય એના સંદર્ભે પણ પૂછાય, ખાસ કરીને વુડ્રો વિલ્સન કે જેના વિશેના સવાલ પૂછા. તો આવા લોકો કે જેમને નવા સિદ્ધાંતો આપ્યા છે એના સંદર્ભે પણ જાહેર વહીવટમાં પ્રશ્નો પૂછાવાની વધુ સંભાવના રહે. બીજું, તમે ઇન્ટરનેટ ઉપર એક બાબત ખાસ સર્ચ કરી શકો, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ ઇન ઇન્ડિયા, ભારતની અંદર જે અત્યાર સુધીમાં વહીવટી સુધારણાઓ થયા એમાં કયા કયા સુધારણા પંચ અને કોની અધ્યક્ષતામાં એ પંચો રચાયા, કયા વર્ષમાં થયા, જે વસ્તુ પણ તમારે ખાસ જોવી જોઈએ. બીજું, એના ઉપરાંત ખાસ કરીને કહું તો જાહેર વહીવટની અંદર જે કોઈ પણ ભારત સરકારની અલગ અલગ સંસ્થાઓ છે એના હેડક્વાર્ટર્સ અને મંત્રાલયોમાં કઈ મિનિસ્ટ્રી કયા મિનિસ્ટ્રી ઉપર કોણ છે અથવા કયા વિભાગના મિનિસ્ટર કોણ છે એ સંદર્ભ પણ તમારે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. બીજું, જાહેર વહીવટની અંદર ખાસ ઓર એક બાબત તમે ધ્યાન રાખો કે આપણા સરકારના સચિવાલયનું જે માળખું છે, કેન્દ્રીય સચિવાલય અને રાજ્યનું સચિવાલય, આ માળખું એની જે હાયરાર્કી અથવા એના જે પદના જે ક્રમ છે એ ખાસ ધ્યાન રાખવા જરૂરી છે. મને આજ પણ યાદ છે કે 2016ની બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાયો કે સરકારી નોકરીની દ્રષ્ટિએ ભારત સરકારમાં સૌથી ઉપરનું પદ કયું છે, તો આ પ્રકારના સવાલો એમાં પૂછાવાની સંભાવના રહે તો એ માળખું પણ ખાસ તમારે તૈયાર કરવું જોઈએ. તો આ વાત કરી બંધારણ અને જાહેર વહીવટ પર ખાસ કરીને કઈ બાબતમાં ધ્યાન રાખવું. હવે એના ઉપરાંત જ્યારે તમે પરીક્ષામાં જાઓ છો ત્યારે એક મનમાં હંમેશા પ્રશ્ન રહે છે કે કટ ઓફ કેટલો રહેશે. નોર્મલી પરીક્ષામાં જતા પહેલા પણ આ પ્રશ્ન હોય છે અને પરીક્ષા પૂર્ણ થાય ત્યારબાદ પણ વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન સતાવતો હોય છે. તો અહીંયા એક સલાહને ખાસ ધ્યાનમાં રાખો કે કટ ઓફ છે એ પ્યોરલી પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે અથવા કયા પ્રકારના ક્વેશ્ચન્સ એમાં પૂછવામાં આવ્યા એના પર આધાર રાખે છે. હમણાં જ ગુજરાતની અંદર ઘણી બધી તમે પરીક્ષાઓ જોઈ છે જે રિસન્ટલી લેવાય, ઇવન 300 માર્કની પરીક્ષામાં 127 કટ ઓફ આવે તો તમે સમજી શકો છો કે પેપરનું સ્ટાન્ડર્ડ અથવા પેપરનું લેવલ નક્કી કરશે કે કટ ઓફ કેવો રહેશે. તો કટ ઓફની ચિંતા કર્યા વગર જો તમે સારી તૈયારી કરી છે અને તમે પરીક્ષામાં બેઠા છો અને સારી તૈયારી કર્યા પછી પણ જો તમને પેપર અઘરું લાગે છે તો એનો મતલબ છે કટ ઓફ નીચું રહેવાની સંભાવના રહે. અને આ સમયે પરીક્ષા દેતી વખતે તમારે પોતાના પર સંયમ રાખી અને જે આવડતા હોય એવા સવાલ ખોટા ના પડવા જોઈએ એનું ધ્યાન રાખવું જોઈએ, અને જે સવાલના જવાબ તમને નથી આવડતા એને ખોટી રીતે એટેમ્પ્ટ ના કરવા જોઈએ કે જેનાથી તમારે માઇનસ માર્કિંગમાં માર્ક ગુમાવવા પડે. સિમ્પલી કટ ઓફ પ્યોરલી મેટર કરે છે કે પેપર કેવું છે એના ઉપર જ આધાર રાખશે, નહીં કે તમે કેટલા ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કર્યા અથવા એના આધાર ઉપર અથવા કેટલી જગ્યા છે પણ એટલું બધું મેટર કરતું હોતું નથી. બીજું ખાસ કરીને કહું તો જ્યારે પેપરની અંદર તમે ટાઈમ મેનેજમેન્ટની વાત કરો તો ટાઈમ મેનેજમેન્ટ એક ખૂબ અગત્યની બાબત બને છે. જ્યારે તમારે 2 કલાકની અંદર 200 સવાલ એટેમ્પ્ટ કરવાના છે તો એ સમયે જો એવા સવાલ તમારો કોઈ સમય બગાડતા હોય તો એને મૂકી અને તરત આગળ વધવું જોઈએ, અને પછી જો ફરી પાછો સમય વધે તો એ પ્રકારના પ્રશ્નો એટેમ્પ્ટ કરવા જોઈએ. સાથે સાથે તમારે એ પણ યાદ રાખવાનું છે કે તમારો કોઈ પણ
જે ઓએમઆર સીટની અંદર કોઈ પણ કોડ ખાલી બાકી ન રહેવો જોઈએ. એટલે એટલા ઓપ્શન તમારે પૂરેપૂરા 200 ઓપ્શન ટિક તો કરવાના છે, એટલે કોઈ પણ ઈ ટિક કરવાનું પણ બાકી ન રહી જાય કે જેના કારણે તમારે માઇનસ માર્કિંગમાં માર્ક્સ ગુમાવવા પડે. તો આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે પરીક્ષા દરમિયાન. અને છતાં પણ અમે પ્રયાસ કરશું કે બંધારણના અગત્યના મુદ્દાઓ છે એનો અમે એક વિડીયો તમારા માટે ફરી પાછો મૂકી શકીએ, જેમાં તમને ખાસ અગત્યના મુદ્દાઓ વિશે સમજ આપવામાં આવે. થેન્ક યુ.